नमस्कार, आ सृष्टिनું કરતા કોણ હશે એનો કોઈ ચોક્કસ જવાબ આપણી પાસે નથી, પરંતુ પ્રકૃતિ અને પુરુષની કલ્પનાને આપણે સાચી માનીએ તો પણ સૃષ્ટિના સર્જન પછી, એ સૃજન પછી હંમેશા પોષણની જવાબદારીમાં સ્ત્રીનું બહુ જ મહત્વનું સ્થાન રહ્યું છે. અને આટલા સમય પછી એના માટે એક દિવસ મનાવવો પડે અને પછી એ દિવસે આપણે શોધવી પડે સ્ત્રીઓને કે મહિલા દિવસે અમારે સન્માનવી છે, એમના વિશે સારી વાતો કરવી છે, તો સમાજના વર્ગમાંથી કે કઈ કઈ એવી સ્ત્રીઓ છે કે જેનું સન્માન કરી શકીએ. તેનો મતલબ એ થયો કે આપણે આ દિવસોની ઉજવણી માટે બહુ જ અલગ વર્તન કરવું પડે છે, તો એનો મતલબ આપણે ક્યાંક પાછળ છીએ. પણ એના મૂળમાં કંઈક એવું છે કે જે જેના પર આપણું ધ્યાન નથી જઈ રહ્યું, એ આપણા વર્તમાનની અને ભવિષ્યની બહુ જ મોટી, બહુ વિશાળ સમસ્યા છે. અને એ છે જેન્ડર ઇમ્બેલેન્સ, કે સ્ત્રી એટલી નથી આજે સમાજમાં જેટલા પુરુષો છે. તો શું ગુજરાતમાં એની કોઈ અસર છે કે પછી ગુજરાત તો બહુ જ વિકસિત રાજ્ય છે? આજે અલગ દ્રષ્ટિકોણથી મહિલા દિવસને સમજવો છે. આપણે ત્યાં મેન્સ ડેની ઉજવણી એટલી બધી સરસ રીતે નથી થતી, કેમ કે પુરુષોને સન્માન આપવાની અને સન્માન આપવા કરતા પણ એમની સુરક્ષાની જવાબદારી આપણી છે એવું નથી લાગતું. આપણો સમાજ સ્ત્રીની સુરક્ષાની જ વાત કરે છે, અને એટલા જ માટે એ અસુરક્ષિત હશે તો જ સુરક્ષાની વાત થઈ રહી છે. એ આપણે બધાએ સ્વીકારવું પડશે. અને એટલે જ અડધો ગ્લાસ ભરેલો છે, પણ જે અડધો બાકી છે એની આજે ચર્ચા કરવી છે. ભરેલા અડધા ગ્લાસની ચારે તરફ ચર્ચાઓ થઈ, મહિલાઓને સન્માનવામાં આવી, પણ હાલ શું પરિસ્થિતિ છે? આપણી સાથે અમૃતભાઈ પટેલ છે, રિટાયર્ડ અધિકારી છે, ફોરેસ્ટના અધિકારી રહ્યા છે. એમનો બહુ જ વર્ષોનો અભ્યાસ છે, એમની પોતાની પીડાની એક કહાની છે જેનાથી એમણે આ બધી વાતોની શરૂઆત કરી છે. પણ અમૃતભાઈ જ્યારે અમુક કાગળ લઈને આવ્યા, બીજું કે એમણે આ પેન આપી છે, પેન પર પણ લખેલું છે કે નારીને સન્માન સુરક્ષા સમાનતા આપો તો બેટી બચી જશે, એટલે એ આના માટે કામ બહુ કરી રહ્યા છે. તેમની પાસેથી અમારે સમજવું છે કે અમૃતભાઈ, તમે એવું કેમ કહી રહ્યા છો કે આખા દેશમાં ગુજરાત અને ગુજરાતમાં મહેસાણા જિલ્લો સૌથી વધારે એ પરિસ્થિતિમાં છે કે ત્યાં સ્ત્રીઓ જ ઓછી છે? નમસ્તે બેન, આજે મહિલા દિવસ નિમિત્તે જે આ એંગલ પર વાત કરવા કોશિશ કરી છે બદલ આપનો આભાર માનું છું, કે વાસ્તવિકતા જમીન ઉપરની શું છે તે સમજાવવા માટે આપણે આ વિષય હાથ ઉપર લીધો છે, એ માટે ખૂબ આભાર માનું છું. આપનો સવાલ છે કે મહેસાણા જિલ્લો સૌથી ખરાબ છે તો અમારી પાસે આધાર શું? તો આપણી પાસે વસ્તી ગણતરી એ સૌથી મોટું આધારભૂત, એક્યુરેટ અને આધારભૂત પ્રમાણભૂત આંકડા છે. તો 2011 ની વસ્તી ગણતરી મુજબ મહેસાણા જિલ્લો સમગ્ર દેશમાં સૌથી નીચું જાતિ પ્રમાણ 760 ધરાવતો જિલ્લો નીકળ્યો. એના કમ્પેરિઝનમાં બીજો કોઈ જિલ્લો નીકળ્યો જ નથી દેશમાં. એટલે બીજો જિલ્લો સોનીપત, જે હરિયાણાનો, જે આના કરતા સીધો 24 આંક વધારે ઊંચો તફાત વાળો જિલ્લો નીકળ્યો. ધેટ મીન્સ કે મહેસાણા જિલ્લો એ સૌથી ખરાબ સ્થિતિમાં, હાઈલી ઇનબેલેન્સમાં દેશનો જિલ્લો છે. અચ્છા, અને એમાં તમે આમાં સ્પેસિફિક તમારું રિસર્ચ ને તમે જે પુસ્તકો વાંચ્યા એ બધાના આધારે તમારું એવું કહેવું છે કે સૌથી ખરાબ હાલત પાટીદાર સમાજમાં છે? જે કઈ વાત કરીએ આપણે આધારભૂત કરવી પડે. જયારે સાર્વજનિક વાત કરતા ત્યારે કોઈ આધારભૂત અને એક્યુરેટ ચોકસાઈ વાળા ફિગરો જોઈએ. તો આપણી પાસે ઇનબેલેન્સના ત્રણ સોર્સ છે. એક સોર્સ વસ્તી ગણતરી જે વાત કરી, બીજો સોર્સ છે જન્મ નોંધણી. આજે આપણે માનીએ છીએ કે જન્મ નોંધણી 99% થાય છે, સારી રીતે થાય છે અને આધારભૂત છે. અને ત્રીજો સોર્સ છે નોર્થ ગુજરાતમાં પાટીદારોમાં એક ગોર પ્રથા, ગોર પરગણું એ પ્રથા હતી. એના કારણે એક ગ્રુપો છે નાના નાના, તો એ પૂરતે ગ્રુપો પોતે બુક બનાવે છે, પરિચય પુસ્તિકા કહે છે, અથવા પરિચય ગ્રંથ કહો છો કે એ પરિવાર ગ્રંથ કહે છે. એની અંદર ઘણા બધા કોલમ પૈકી એક અપંડિત કોલમ અને સામે પુત્ર કે પુત્રી કે પૌત્ર પૌત્રી ભાણી પત્રી આધારે મેલ છે કે ફિમેલ છે, એનું એનાલિસિસ કરીને આપણે ડેટા કાઢીએ તો જ આપણે કહી શકીએ. તો એ ડેટા કાઢ્યા પછી એવું ફોકસ થઈ રહ્યું છે કે પાટીદાર કોમિટીમાં સૌથી ખરાબ સ્થિતિ ખરાબ છે. અને આપના માન્ય વડાપ્રધાન એમને પણ જયારે વિશ્વના ફાઉન્ડેશનમાં આવે ત્યારે એમને ફોકસ કર્યું હતું, એ જ બધું કીધું કે પાટીદારો તમે ઊંઝામાં સૌથી ખરાબ સ્થિતિમાં છો, એની પણ એમને નોંધ કરાવેલી હતી. તો જે પુસ્તકના ડેટા એ ઓથેન્ટિક છે, એક્યુરેટ છે અને સ્વીકારવા પડે. તો ત્યાં મતલબ એવું છે કે પાટીદારોમાં પુરુષો એટલે છોકરાઓ છે પણ સામે છોકરીઓ નથી? હા, તો એમને લગ્નમાં પણ તકલીફ પડતી હશે તો? હા, અત્યારે સ્થિતિ એ લગભગ એ લેવલ આવી ગયું છે કે બહારથી જ લાવવી પડે. અને આમાં છેલ્લે અમે એક બુક બનાવી રહ્યા છીએ મહેસાણા કલ્ચરના, તો એમાં ઇન્ડિયામાં રહેતા છોકરાઓને ફક્ત 10-15% અને જ સમાજની દીકરી મળશે, અને માઇગ્રેટ થયેલા ફોરેન ગયેલાઓને 80-90% થશે. કારણ કે આજે દીકરીઓની પસંદગી મોટાભાગે માઇગ્રેટેડ બોયની પસંદગી પહેલી છે,
એટલે ગમે તેટલા પૈસા છતાં સારા કુટુંબો પણ આજે જીવન સાથી મેળવવા માટે માઇગ્રેટ થઈ રહ્યા છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન એ બધા દેશો માઇગ્રેટ થઈ ગયા, એટલે માઇગ્રેટ નું પ્રમાણ પુષ્કળ વધી રહ્યું છે. અચ્છા, એટલે અમૃતભાઈ જે દર્શાવી રહ્યા છે એ એકચ્યુઅલી આ બહુ મોટો પ્રશ્ન છે. આપણે બધા જોઈ રહ્યા છીએ એ વસ્તુને કે આજકાલ આ સમસ્યા છે કે છોકરો જો બહાર ગયેલો છે, ફોરેન ગયેલો છે, તો એને છોકરી બહુ જલ્દી મળી જાય છે, પણ ગમે તેટલા રૂપિયા છે, ખેતી છે, ઇવન હવે તો અમદાવાદમાં ઘર હોય તો પણ નથી મળી રહી છોકરીઓ. અને એટલે જ એની પાછળ પણ બહુ બધા કારણો હશે. તમે એની પાછળના જો કારણો સમજ્યા હોય તો તમને શું લાગ્યું એની પાછળ જવાબદાર પરિબળ? ફરીથી મૂળ વાતને આપણે કરીએ, આજે આ સમાજમાં ગામડામાં એક પણ છોકરો પરણવા લાયક ઉંમરનો રહેતો જ નથી. કારણ કમ્પલસરી કે તમારે શહેરમાં જવું જ પડે, ગામડામાં લગ્ન ન થાય ને 100% ગેરંટી માટે કોઈ ગામડામાં રહેતો નથી. હવે સિચ્યુએશન એક સ્ટેજ આગળ ગયું, હવે ઇન્ડિયામાં નથી રહેતું. ઇન્ડિયા બહાર જશો તો સંબંધ થશે, ઇન્ડિયામાં તમારે હાઈ પ્રોપર્ટી કે ડોક્ટર કે કોઈ સારી નોકરી મળી હશે તો જ થશે. એટલે એમને સારી નોકરી ન મળી શકે તો માઇગ્રેટ થવું એક મજબૂરી બની ગઈ છે. અચ્છા, તો બીજી એક વાત કરી તમે, એટલે એ પણ બહુ ભયાનક પરંપરા હવે આપણે ત્યાં સેટ થઈ ગઈ છે અમૃતભાઈ, કે હવે સ્ત્રીઓને ખરીદીને લાવવી પડે છે. અને આ થાય તો આનાથી વધારે ખરાબ શું હોઈ શકે કે લગ્ન માટે તમને છોકરી મળતી નથી, બધા વિદેશ નથી જઈ રહ્યા, અહીંયા છે અને છોકરી મળી નથી રહી, અને છતાંય લગ્ન તો થઈ રહ્યા છે 30 વર્ષે કે 35 વર્ષે, તો એ છોકરીઓ આવે છે આદિવાસી વિસ્તારોમાંથી ખરીદીને. આપને વાત કરી ખરીદી, એના માટે બહુ સારા ફિલોસોફરની વાત કરી છે કે મહિલા કદી લગ્ન જીવનમાં જીતતી નથી. જો મહિલાને તમે ખરીદી લાવો તો વસ્તુ ખરીદી છે, જો મહિલા દહેજ આપે છે તો એ લોકો પૈસા આપીને અમારા ખાનદાન કુટુંબ સાથે સંબંધ બાંધ્યો છે. એટલે મહિલા લગ્નની બજારમાં કદી જીતતી જ નથી, પૈસા આપે તો પણ વેચાયેલી, લે તો પણ એને સંબંધ ખરીદ્યો. હવે વાત છે કે તમે આદિવાસી વિસ્તારમાં જ લાવો છો, પરિસ્થિતિ એ છે કે આદિવાસી વિસ્તારમાં પણ પ્રમાણ ઘટવા લાગ્યું છે, ત્યાં પણ રિસ્ટ્રિક્શન છે. દુનિયામાં કોઈ જગ્યાએ કુદરત સરપ્લસ આપતું નથી, આવું નથી કચ્છની ખારેક છે બધે આખું ગુજરાત ખાસ છે, બધે બેલેન્સ છે. હવે શું છે, કુદરતનો જે નિયમ છે, જીવો જે ભોજન મોટું નાના ને ખાય, એટલે પૈસાદાર લોકો મધ્યમ ઘરની મધ્યમ ઘર આદિવાસીમાં છોકરીઓ લાવશે, પણ જયારે ત્યાં પણ શોર્ટેજ ત્યારે ઓલરેડી 2-5 વર્ષમાં એ બંધ થવા લાગ્યું છે. ત્યાંની લીડરશીપ જોઈએ, કેટલીક દીકરીઓ ઉર્મી ક્ષત્રિય કરીને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવે છે, ખાસ તો બુંદેલખંડ. બુંદેલખંડ એટલે એમપી ના યુપી ની બોર્ડર ના જિલ્લાઓ છે, ત્યાંથી લાવવામાં આપણી કુર્મી છે. પણ ત્યાં પણ હું પોતે અઠવાડિયા રોકાઈને આવ્યો છું, ત્યાં સ્ટેજ ઉપર તો એમ જ કે છે, ભાઈ આપણી દીકરીઓ આપતા નહીં, આપણે જ ખૂટે છે. સ્ટેજ પર ઉતર્યા પછી કોઈ કહેશે, સાહેબ મારે દીકરીનો સંબંધ કરવો છે સારું ઘર. કારણ બીજે કોઈ જગ્યાએ એક બીકોમ થયેલી છોકરીને કોમર્સ કે એન્જિનિયર મળે છે, જયારે અહીંયા ડોક્ટર કે સારો અધિકારી મળે છે, તો છોકરી ત્યાંથી અહીંયા આવવા તૈયાર થાય છે. સવાલ ત્યાં છે. એટલા માટે પણ જે 1 લાખ ખેત સામે આપણે 2-5 હજાર એટલે 1% કે 2% થી વધુ એને રિપ્લેસ કરી શકીશું નહીં. પણ અત્યારે આપણે આશા રાખીને બેઠા છે કે બીજા રાજ્યમાં લાવીશું, બીજી જ્ઞાતિમાં લાવીશું, પણ એ એક ખાલી આશ્વાસન છે, કોઈ જગ્યા સરપ્લસ નથી. બીજું, આપણી સમાજ દીકરી બીજા સમાજ જાય તો આપણે કકરાટ કરીએ છીએ, તો આ તો બીજેથી લાવવાની વાત છે. એટલે આપણે કેટલું સારું કામ કરી રહ્યા છીએ તે કોઈના ભોગે લાવીએ છીએ, જેટલી લાવીશું એટલા એ સમાજમાં ત્યાં છોકરાઓ કુવારા રહેવાના છે. તો એ પણ કેટલું કામ પ્રશંસનીય છે કે પુણ્યનું છે એ આપણે જાતે નક્કી કરવાનું રહ્યું. એક્ઝેક્ટલી. અને બીજું કે સ્ત્રીને બહુ વસ્તુની જેમ ટ્રીટ કરવામાં આવે છે, કે આ બજાર જાણે ચાલી રહ્યું છે અને ક્યાંકથી ખરીદીને લાવવાની, ક્યાંકથી આપી દેવાની. અને મા બાપનું પણ આ બહુ મોટો પ્રશ્ન હોય છે અમૃતભાઈ, કેમ કે એવું કહેતા હોય છે છોકરીઓને કે ભાઈ દીકરીને ગાય દોરે ત્યાં જાય, એટલે પછી તારી લાશ આવે તો વાંધો નહીં, પણ તું ના પાછી આવવી જોઈએ. એક વાત, તમે જે ખરીદીની વાત કરી, ત્યારે અહીંયા સિચ્યુએશન શું બદલાય, જયારે બહારથી લાવવાની એક સિસ્ટમ ડેવલપ થઈ, તારે કોઈ જગ્યાએ કોઈ કપલને ક્લેસ થાય, ઝઘડો થાય, તારે કોઈ નજીક શું કહેશે, ચાલ છોડ હું 2-5 લાખ આપી દઈશ, આપણે બહારથી લાવી દઈશું. એટલે દીકરીની એક પૈસા આધારિત વેલ્યુ થવા લાગી, એમ તો છેટા છેડ આપી દે, આપણે બહારથી લાવી દઈશું, મળે છે આપણને 5-10 લાખમાં. એટલે એક પૈસા આધારિત એની રહેવાની પદ્ધતિ થઈ ગઈ. અચ્છા, અને જેમ તમે આમ પાટીદાર સમાજવાળી વાત કરી, તો શું સૌથી વધારે આનો શિકાર અથવા આ પ્રોબ્લેમથી પીડિત પાટીદાર સમાજ છે મહેસાણામાં? આમ નહીં કહેવું જોઈએ, કોઈ સમાજ ઉપર ફોકસ કરવાનું ટાળું છું, પણ જયારે સેન્સસના ડેટા બતાવે છે કે ઊંઝા તાલુકો, એનો પર્ટિક્યુલર વોર્ડ, એ પોતે ફોકસ કરે છે કે, અને મહેસાણા શહેર ફોકસ કરે છે કે ઇન્ડિયામાં સૌથી ખરાબ રેશિયો છે. કદાચ હું માનું કે મારી કોમ્યુનિટી, મારી પોતાની કોમ્યુનિટી છે, મારે એવું નહીં કહેવું જોઈએ,
પણ ક્યાં સુધી ઢાંકી શક્યું છું? આજે બધા પ્રયત્ન કરે છે ઢાંકવા માટે, ભાઈ આપણી આબરૂ ન જાય, આબરૂ, પણ જયારે બ્લાસ્ટ થઈ રહ્યો છે, ચારે બાજુ દીકરીઓ લાવવાનું લોકો જાણી રહ્યા છે, 2-5 વર્ષ પછી મોઢાઓની જે ફોજો ફરતી હશે ત્યારે તો ખુલ્લું પડવાનું છે. આને કોઈ ઢાંકી શકાય નહીં. આર્થિક સ્થિતિ ઢાંકી શકાય, દર્દ ઢાંકી શકાય, પણ જે ઇનબેલેન્સ છે એ ઢાંકી શકાય નહીં. આજ તો કાલે ફુગ્ગો ફૂટી જવાનો છે અને ફૂટવાનો ચાલુ થઈ ગયો છે. અમે ઇલેક્શન ટાઈમે જતા હતા ને તો લોકો એવું કહેતા હતા કે ભાઈ વાંઢા માટે છોકરી આપે એને વોટ આપવા છે અમારે એમ. એટલે આટલું બધું એમ ત્યાં પ્રોબ્લેમ થયો છે. પણ બધા બહુ હસી કાઢે છે આ વિષયને કે વાંઢાઓ ફરે છે, પણ આ બહુ મોટી સમસ્યા છે કે તમે સમજો કે 1000 ની સામે જ્યારે 716 ને તમે જે ડેટા કહ્યો 500 થી પણ નીચો ચાલ્યો છે રેશિયો. ઓ 500 નીચે, એટલે 1000 ની સામે 500 છોકરીઓ છે તો કેવી રીતે બીજા 500 છોકરા ક્યાંથી લાવે છે? એ જ્યાંથી લાવે છે ત્યાં એમણે કહ્યું એમ સરપ્લસ છોકરીઓ નથી કોઈ જગ્યાએ. 1000 ની સામે કે 1500 છોકરીઓ નથી કે તમે 500 તમે મેનેજ કરી લેશો ક્યાંય. અને બીજું કે છોકરીઓ વસ્તુ નથી, એ વેચવાનું સાધન નથી. અને આ બધું જ્યારે થાય છે તો તમે એને મૂલ્યોમાં આંકો છો તો કેટલી ખરાબ પરિસ્થિતિ થતી હોય છે એનું ઉદાહરણ ઘણીવાર જોવા મળ્યું છે આપણી સામે. અને છોકરીઓ પીડામાં તો છે. તમે એમ ટોકન સક્સેસ અને ટોટલ સક્સેસની એમણે બહુ સરસ વાત કરી છે. મારે એ વિષય પર પણ તમારું ધ્યાન દોરવું છે એટલા માટે કેમ કે એમણે કહ્યું કે આપણે ત્યાં સ્ત્રી સફળતાના ઉદાહરણ આપવામાં આવે કે રાષ્ટ્રપતિ આપણા સ્ત્રી છે, પ્રધાનમંત્રી સ્ત્રી રહી ચૂક્યા છે, મંત્રીઓ સ્ત્રી છે, ગવર્નર છે, આવા ઘણા બધા ઉદાહરણ આપણી પાસે આપવામાં આવે છે. પણ આ છે ટોકન સક્સેસ છે. બીજું કે નાગાલેન્ડના હમણાં જ પરિણામો આવ્યા ચૂંટણીના, તો નાગાલેન્ડમાં પહેલી વાર કોઈ સ્ત્રી ધારાસભ્ય બની અને મંત્રી બને છે, ત્યાં મંત્રી પદના શપથ લે છે. તો આપણે બહુ જ મોડા છીએ. આ પહેલી વાર થઈ રહ્યું છે તો એ આપણે કંઈક આગળ વધી રહ્યા છીએ સફળતા તરફ, પણ આપણે બહુ જ પાછળ છીએ. તો ટોકન સક્સેસ ને ટોટલ સક્સેસ માં ફેરવવાની વાત કરો છો તમે? આ ટોકન સક્સેસ ની વાત કરો, સિમ્પલ સમજ આપું કે દુનિયાના બધા દેશોમાં કોઈ રાજ્ય દેશ ઉપર સૌથી વધુ કોઈ મહિલા સન્માનિત રાજ્ય કર્યું હોય તો કદાચ ઇન્ડિયા હશે અથવા તો શ્રીલંકા હોય. તો જે દેશમાં સૌથી વધુ મહિલા રાજ્ય કર્યું છે, શાસન સંભાળ્યું છે, એ દેશની સ્થિતિ આખા દુનિયાના બધા દેશોમાં સૌથી ખરાબ છે. એટલે ટોકન સક્સેસ ને આધારે આપણે એમ કહીએ કે મહિલા સશક્તિકરણ થઈ ગયું, હવે આમ છે, પણ ટોકન સક્સેસ ટોટલ સક્સેસ તરફ આપણે ફોકસ નહીં કરીએ તો પરિસ્થિતિ વધારે બગડતી જવાની. સ્વીકારવું પડે કે ટોટલ સક્સેસ એ ટોટલ સક્સેસમાં ટ્રાન્સફર થતું નથી સહેલાઈથી. શું સ્ત્રીને ભણાવી દઈએ એ બહુ સરસ ભણી જાય તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે? નહીં, સચ પણ નહીં. આજે હું એમ કહી શકું કે સમાજમાં સૌથી કોઈ વધુ પીડા ભોગવતી સ્ત્રી હોય તો હાઈલી એજ્યુકેટેડ હાઈલી અર્નિંગ ગર્લ્સ. બીકોઝ જૂનામાં દહેજ હતી તો કે દહેજ એટલે લગ્ન પહેલા માગવામાં આવતી, લગ્ન સમયે માગવામાં આવતી રકમ એને દહેજ કહેતા. આજે શું છે કે કમાતી મહિલા એના ઉપર સાસરી પક્ષે તાગરતી ના કરવાની દહેજ કહેવામાં આવે. વહુ જોઈ છે ભણેલી, કમાતી કેટલો પગાર, આને નોકરી મળશે, કેટલી ઊંચી મળશે, એ બધી ગણતરી થાય છે. પણ લગ્ન પછી શું કહેવામાં આવે? ભાઈ એના તો કપડાથી ખાવાથી મતલબ, એ પૈસા અમે ક્યાં રોકીએ? શહેરમાં રોકીએ, સોનામાં રોકીએ, જમીનમાં રોકીએ, એ તારા શું જોવાનું? તારો તો ખાલી કપડા અને ખાવાથી મતલબ. એટલે આખી જે સિસ્ટમ છે ટૂંકમાં એક છે જે ચેન્જ થઈ રહ્યો છે, ફેરફાર આવી રહ્યો છે, પણ ફેરફાર બેલેન્સ નથી. ગર્લ્સ એજ્યુકેશન માટે ટ્રેમેન્ડસ ચેન્જ છે, ગર્લ્સ એમ્પાવરમેન્ટ માટે ટ્રેમેન્ડસ છે. લોકો નોકરી કરાવે છે, ફોરેન પણ છોકરીઓ મોકલે છે, પણ કમાતી પુત્ર વધુ માટે કોઈ ચેન્જ એટ ઓલ નથી આવ્યો. એટલે જયારે સંક્રમણકાર કહેવાય, સંક્રમણનો કારમાં આખી પેઢીએ સહન કરવું પડે છે. તો અત્યારે જે સંક્રમણનો કાર છે વિકાસમાં એ અનઇક્વલ વિકાસ, અમુક પાસાનો ફેરફાર આવે, વિકાસ થાય, બદલાવ આવે, અને અમુક પાસામાં બદલાવ ન આવે, એટલે એ સમયમાં હાલનો સમય એ ચાલે છે અને એમાં મહિલા વધુમાં વધુ સફર કરી રહી છે. હા, એટલે મતલબ એ કમાય છે પણ એના કમાયેલા પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરવા, શું કરવું એનો અધિકાર એની પાસે નથી. એને કમાઈને આપી દેવાનું સાસરીમાં, સાસરીવાળા મેનેજ કરે. અને પછી એમણે કહ્યું એમ કે જવાબ એવો મળે ઘણી વાર કે ભાઈ તારે શું કરવું છે, તારે કપડાથી મતલબ છે કે ખાવાથી મતલબ છે, તો તને મળી જ રહ્યું છે. તો એ તો એમ પણ કોઈ ન કમાતું હોય એને પણ મળતું હોય છે, તો એના ભણતરનો શું મતલબ? આ બહુ મોટો સવાલ આવી જાય છે. અમૃતભાઈ આ બધું જ રિસર્ચ કરી રહ્યા છે, એની પાછળ એક પીડાદાયક વાત એમના પોતાના પરિવારમાં જ બનેલી છે. અને જો તમે એ વાત વિશે કહી શકતા હોય. બહુ નજીકમાં પીડા મોટી થઈ છે, ઇમોશનમાં નથી કહી શકતો, પણ શોર્ટમાં કહીશ કે રાજા રામ મોહન રાય એમના ભાભી આલોક મંજીરીને સતી થતા સળગાવતા ન બચાવી શક્યા, એટલે એને ટેક લીધી કે હવે કોઈ સ્ત્રીને હું સળગવા નહીં દઉં, અને એ સફળ પણ થયા. મેં પણ એક પાત્ર ગુમાવ્યું છે,
અને એના આધારે હું માનું છું કે રાજા રામ જો ભાભી માટે તો મારે દીકરી ગુમાવી છે તો દીકરી માટે કેમ નહીં કરવું, એના માટે મારી બધી જ શારીરિક માનસિક અને આર્થિક શક્તિ એની પાછળ વેડપી છે અને હું માનું છું કે કુદરતે મને આમાં ડાયવર્ટ કર્યો છે, કારણ કે મારામાં કેટલીક ક્ષમતાઓ છે, એક અધિકારી હતો, બધું કામ કરી શકતો, સરકારી કાયદો લો બધું સમજી શકું છું, એટલે કુદરતે મને આમને નિમિત્ત કર્યો છે, અથવા દીકરી મારી લાઈફ બદલવા માટે જ આવી હતી એવું માનીને આ હું લડત લડી રહ્યો છું, કોઈક દિવસ તો સફળતા મળશે એવી મને આશા છે. તમારે સંતાનમાં ખાલી દીકરી જ હતી? ના, દીકરો પણ છે, એ ઓસ્ટ્રેલિયા છે, ઘણા બધા ફેક્ટર મને ફેવરેબલ છે, દીકરો છે, સેલ્ફ સફિશિયન્ટ છે, એના ત્યાં પણ બે દીકરીઓ છે, એટલે કુદરત એવું માનું છું કે મારા દીકરા ત્યાં બે દીકરીઓ જ છે, એટલે કોઈ મને બ્લેમ ના કરે કે તમે પણ દીકરાની આશા રાખો છો, દીકરા મત સમજતા નથી. બીજું કે મને દીકરો પણ ફાઈનાન્શિયલ સેલ્ફ સફિશિયન્ટ છે, અહીંયા મારે કોઈ પ્રોપર્ટી નથી, મારું કોઈ નોકરી કરતો એટલે મને કોઈ ડર નથી, અને છેલ્લે બહુ હેવી કદાચ મુવમેન્ટ ચલાવું અને કઈ વાંધો પડે તો અહીંથી ભાગીને પરદેશ જતો રહી એટલી મારી તૈયારી છે, કારણ કે આ વિષય સાથે કોઈ સપોર્ટ મળતો નથી, કરવું લાગે છે બધાને, સત્ય છે, સ્વીકારવું નથી, કારણ કે પુરુષ પ્રધાન સમાજ છે અને પુરુષ પ્રધાન આખું વહીવટીતંત્ર ચાલી રહ્યું છે, એટલે બધાને કરવા લાગુ છે, એટલે મને ડાઉટ છે અને મારી પાસે તૈયારી છે કે ફોરેનમાં માઇગ્રેટ થઈને ભાગી જઈશ. ના, એટલે આ પણ કમનસીબી છે, કેમ કે એ જે કહી રહ્યા છે એ બહુ જ, એમણે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, એવું નથી ખાલી આની, એમણે જે સમાજની વાત કરી કે પાટીદાર સમાજમાં છે તો એમાં એમણે 48 ગામ કેપી સમાજ માણસા, કેપી સમાજ 48 ગામ માણસા શહેરોમાં વસતા, 41 ગામ ગાંધીનગર, દેલવાડા, પછી કેપી સમાજ મહેસાણા. કેપી એટલે કડવા પાટીદાર. ઓકે, એટલે કડવા પાટીદાર સમાજની જે પરિચય પુસ્તિકાઓ આવે છે એ સિવાય કચ્છ કડવા પાટીદાર, એ સિવાય લેઉઆ પાટીદાર સમાજ, પંચમહાલ, એટલે બધાની જે પરિચય પુસ્તિકાઓ આવે છે, એટલે સમાજે આપેલો ડેટા એમણે વાંચ્યો ને એના પછી એ તારણ પર એવું પહોંચ્યા કે સૌથી વધુ જાતિ પ્રમાણનું અસંતુલન ઉત્તર ગુજરાતના કડવા પાટીદારોમાં છે. એટલે એ કશું કહી રહ્યા છે તો એ સમાજમાંથી આવે છે ને છતાં એ કહી રહ્યા છે. એમની દીકરી વિશે ભલે એ ન કહી શકે, પણ હું ટૂંકમાં એટલું ખાલી કહીશ કે એમની છોકરી બહુ જ હોશિયાર હતી, કે નિર્મા યુનિવર્સિટીની જે પહેલી આઈટીની બેચ આવી એમાં એ ભણી, એના પછી એ અમેરિકા શિફ્ટ થઈ, ત્યાં પણ આગળ એ ભણી, અને પછી અમેરિકન પ્રેસિડેન્ટે એને એવોર્ડ આપ્યો હતો જે તે સમયે, અને એ પણ બેસ્ટ એરપોર્ટ મેનેજમેન્ટ માટે, અને એટલું સરસ ભણ્યા પછી એમની દીકરીએ શિકાગોમાં આત્મહત્યા કરી. તો એ ખાલી એમની દીકરીની વાત નથી, આવી હજારો સ્ત્રીઓ કોઈક અત્યારે ઘરમાં અગ્નિસ્નાન કરી લેતી હોય, કોઈ જગ્યાએ આત્મહત્યા કરતી હોય, તો આ બધી જ સમાજ માટે બહુ જ પીડાદાયક ક્ષણો છે. અને એમ પણ દીકરીઓ ઓછી છે, લગ્ન પછી જો છોકરીઓને આ રીતે આત્મહત્યા કરી લેવાની હોય અથવા ડિવોર્સના કેસ આટલા બધા વધી રહ્યા હોય તો આ બહુ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. અને એટલીસ્ટ આજના દિવસે કે જ્યારે એક બાજુ સન્માનોની વણઝાર છે, એક બાજુ બધા જ લોકો અલગ અલગ ક્ષેત્રમાં સારું સારું કરેલી મહિલાઓને બોલાવીને સન્માનિત કરી રહ્યા છે, પણ એ સમાજમાં સ્ત્રીઓ બહુ જ વધારે આત્મહત્યા કરી રહી છે, લગ્ન પછી આત્મહત્યાઓ વધી રહી છે, તો એ બધા વિષયો પર એટલે વિચારવું પડશે, કેમ કે આપણે બહુ જ ભ્રમણાઓમાં જીવીએ છીએ. અને છેલ્લે અમૃતભાઈ, તમારી પાસે ભ્રમણાની વાત કરવી છે કે શું એ વાસ્તવિકતા છે કે ભ્રમણા છે કે આપણા સમાજમાં હવે સુધારો આવી ગયો છે? એક વસ્તુ ક્લિયર છે, સ્વીકારવું પડશે મારે, કે જે લોકો તળિયે ગયા છે, જે ઝોન કે જે કોમ્યુનિટી, એ બધા સુધરી રહ્યા છે, પણ જે લોકો વેલ બેલેન્સ હતા, ઊંચે છે, એ લોકો બધા જ બગડી રહ્યા છે, અને એવરેજમાં આપણે 3 દશકાથી પણ બગડી રહ્યા છે, 3 દશકાથી કન્ટિન્યુઅસ આપણો રેશિયો ડાઉન જાય છે, એટલે તળિયે ગયેલા લોકો એમની મજબૂરી થઈ જયારે વાસ્તવિકતા ખબર પડી ત્યાં સુધરી જાય. હવે એક વસ્તુ પર ફોકસ કરીશ કે અત્યારે કેમ દેખાતું નથી, અત્યાર સુધી અમારા ટાઈમની મેરેજ એજ એક્સેપ્ટેડ 22-25 વર્ષ હતી, પરંતુ હવે માર્કેટ જ મોડું પછી 30 વર્ષે ખુલે છે, એટલે અત્યારે મોટાભાગના 30-32 વર્ષના માર્કેટમાં પેરિંગ કરવા આવ્યા છે. આ ઇસ્યુ થયો 88-89માં, એટલે 92-93માં માઇનોર ડિફરન્સ હતો, એ લોકો અત્યારે પેરિંગ કરવા, તો આટલો બધો જો બ્લાસ્ટ થયો છે તો 92-95 નો જે હાઈલી ડિફરન્સ છે એ માર્કેટમાં હશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે એ કોઈ કલ્પના આજે નહીં કરી શકે. આજની સ્થિતિની કલ્પના ભૂતકાળમાં કોઈએ નહોતી કરી, તો ભવિષ્યમાં શું સ્થિતિ સર્જાવાની છે એની કલ્પના કરવાની ક્ષમતા આજે કોઈનામાં નથી એવું માનું છું. ઓકે, તો આપણે ત્યાં જે કોશિશ ચાલે છે ભ્રૂણ હત્યા અટકાવવાની અને બાકીની બધી, તો એ કોશિશો તો ઘણી બધી જગ્યાએ સફળ પણ દેખાઈ રહી છે, ઘણી બધી જગ્યાએ પરિવારો હવે સમજી રહ્યા છે કે દીકરીને જન્મ આપવો એ પાપ નથી, મારી નથી રહ્યા. ચોક્કસ ફેરફાર છે, પણ એ હાઈ લેવલ અર્નિંગ અને હાઈ એજ્યુકેટેડ ડોક્ટર લેવલ કે હાઈ ઇકોનોમિકમાં એ લોકોમાં બેલેન્સ સારું છે, ઇવન માઇગ્રેટ થયેલા લોકો પણ બેલેન્સ સારું છે.
પણ જે કોમન છે જે મુશ્કેલી લોકોને એ ખરાબ છે કેટલી સ્થિતિમાં આપને બીજું કહું કે કેટલી કોમ્યુનિટીમાં તો મેલ ફોર્ટિસાઇડ ચાલુ થઈ ગઈ ગવર્મેન્ટે સ્વીકારી લીધું કે એક દીકરો છે બીજો દીકરો આવશે તો આપણે ક્યાંથી કન્યા મળશે આપણે સાટા પદ્ધતિ પર્ટિક્યુલરલી છે અમુક કોમ્યુનિટીમાં અમારા અમુક કોઈ જગ્યાએ જો સાટા પદ્ધતિ છે ત્યાં બેલેન્સ સારું છે એટલે અત્યારે આપણે આજનું મત કાલ ઉપર ધકેલી રહ્યા છીએ અત્યારે 22-30-32 વર્ષ સુધી પહોંચી ગઈ હવે ક્યાં સુધી પહોંચાડીશું દીકરો ના હમણાં તો પીએચડી કરે છે હમણાં એચમન થાય હમણાં સરકારી નોકરી મળે પછી બંધ કરશું ત્યાં દીકરો ના પાડે છે 30 વર્ષે કહીએ 35 વર્ષ પછી આપણે કહીશું તાર તો સિક્કો મારવો પડશે ભાઈ રિજેક્ટેડ નો નથી મળતું અત્યારે આપણે નથી મળતું કેતા જ નથી અને ઢાંકી રહ્યા છે પૂરેપૂરું કે નહીં હમણાં ના પાડે છે આઈએસ થશે હમણાં પીએચડી થશે એચમન થશે હમણાં પીઆર થશે પછી અમે સંબંધ કરશું પણ હવે 2-3 વર્ષમાં આ પુગ્ગો સતત તૂટી જવાનો છે ના કેમ કે તમે જોતા હશો કે બોર્ડર ક્રોસ કરતા લોકો મરી રહ્યા છે અને એક બે પેલો ડિંગુચાના પરિવારનો કિસ્સો ઉદાહરણ તરીકે સામે આવ્યો તો ત્યારે બધાને ખબર છે કે તમે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરશો તો તમે મરવાના છો અને છતાંય એ કિસ્સાઓ સતત વધી રહ્યા છે તો તમે વિચારો કે કેટલી મજબૂરી હશે એ પરિવારોની કે પોતાની સંપત્તિ છે ઘર છે જમીન છે બધું જ સારું છે પણ એ બધું જ છોડીને વિદેશમાં જાય છે શું કામ માત્ર સોશિયલ સ્ટેટસ નહીં છોકરી નથી મળતી અને જો એકવાર એવો થપ્પો લાગી જાય કે છોકરો વિદેશમાં છે તો છોકરી મળવાનું બહુ સરળ થઈ જાય છે એ પણ એમની પાસે ડેટા છે અને ડેટા સાથે કહેતા હતા કે વિદેશ ગયેલા 107 યુવાનો પૈકી 93 લોકોને એટલે કે 87% છોકરી મળી જાય છે અને ગામડામાં રહેતા લોકોને એટલે કે 70% લોકો એટલે જો ઇન્ડિયામાં જો રહેતા હોય તો એ લોકોને નથી મળતી છોકરી એટલી સરળતાથી તમારી આસપાસ નજર કરો તો બહુ બધા છોકરાઓ એવા હશે કે જેની અંદર બીજી કોઈ કમી છે જ નહીં એ બહુ જ સારા છે ભણેલા પણ છે ધંધો પણ છે પણ કાં તો એ ગામડામાં રહે છે કાં તો બીજા કોઈ ગમે તે ઇશ્યુ હોય પણ એમને છોકરીઓ નથી મળી રહી એટલે આ બહુ જ મોટી સમસ્યા છે આપણે એવું કહીએ છીએ કે સુધરી રહ્યા છીએ પણ આપણે આ સુધરેલો સમાજ અને એમની પેઢી આવશે ત્યારે શું થશે આપણને નથી ખબર હાલ વાસ્તવિકતા એ છે કે છોકરીઓ નથી મળી રહી એનું કારણ છોકરીઓને જન્મ નથી આપ્યો સાટા પદ્ધતિમાં આ પ્રોબ્લેમ થાય છે કેટલાય સમાજોમાં આજે સાટા વગર લગ્ન નથી થતા અને સાટા વગર જો કરવા હોય તો પૈસા આપવા પડે અને એ રકમ હવે બહુ વધી ગઈ છે અમૃતભાઈ જેમ કે પંચમહાલ મહીસાગરની આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં તો 15-15 લાખ રૂપિયા 20-20 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા અને ઘણીવાર જો છોકરીને પોતાના જ સમાજનો છોકરો ગમતો હોય તો 25 લાખ રૂપિયા એ નહીં આપે ને બીજો કોઈ 35 લાખ આપતો હશે તો બીજા કોઈ જોડે પેરેન્ટ્સ લગ્ન કરાવી દે છે કેમ કે પૈસા વધારે મળે છે તો આના ચક્કરમાં છોકરી એક વેપારનું હથિયાર બની રહી છે આ આજના સમયની વાસ્તવિકતા છે છેલ્લું કે શું બધે જ આવું છે કે પછી આપણે ત્યાં જ આ પ્રોબ્લેમ છે નહીં નહીં આપને જે ડેટા આપ્યામાં મહેસાણા જ પકડું તો પણ બતાવું છું કે એમાં અમુક સમાજો 500-550 ની આજુબાજુ રેશિયો ચાલે છે એ ઝોનમાં 800 રેશિયો વાળી પણ બુકો મળી છે કડવામાં લેવામાં પણ ફરક છે લેવામાં એક ભાષા સમાજની બુક મળી એમાં 800 નો રેશિયો ચાલે છે એટલે અમુક લગભગ બેલેન્સ કહી શકાય ટોટલ બેલેન્સ તો કોઈ જ નથી રહ્યું બધે વધતી હશે અસર છે એટલે અમુક એકદમ તળિયે પહોંચી ગયા છે અમુક લોકો હજુ કંઈક સારા અંશે છે એટલે ઘણો વાસ્ટ ડિફરન્સ છે પણ દલીલો લોકો કરે છે કે ના બધે જ આવું છે અને હવે સુધરી ગયું છે એવું દલીલો લોકો કરે છે બચાવ માટેની બીજી એક વાત આપને ફોકસ કરી દઈશ ગુજરાતની સ્થિતિ ઉપર કર્ણાટકની લેડીઝે એક બુક લખી છે ડિસએપિયરિંગ ડોટર ધ ટ્રેઝર ઓફ ફિમેલ 45 જેમાં અબ્દુલ કલામ સાહેબે ફોરવર્ડિંગ કર્યું છે અને આ બુકની અંદર મેન્શન કર્યું છે કે પાટદારો આવી સ્થિતિ સર્જાઈ છે તો અસલ પાટદાર ગુણ જ્ઞાતિ જ્ઞાતિ લુપ્ત થશે એવું કલામ સાહેબની બુકમાં છે આટલી ખરાબ સ્થિતિ અને બીજા રાજ્યો વાળા કરી રહ્યા છે બીજો હમણાં ઘટના કહું પુનામાં જે અપંડિત યુવાનો મોટી ઉંમરના એમને વરઘોડો કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું કે અમને કન્યા અપાવો હમણાં કર્ણાટકમાં 200 છોકરાઓ 100 કિલોમીટર લાંબી પદયાત્રા કરવાના છે આ બધી મુવમેન્ટ બીજા રાજ્યોમાં ચાલી શકે પણ ગુજરાત કલ્ચર એવું છે આ ટાઈપની મુવમેન્ટ કદી નહીં ચાલે દબાયેલી રહે છે છુપાયેલી રહે છે બીજી એક વાત કરું બંને ઇસ્યુ છે સમાજસત્તાનો સમાજસત્તાનું સેમ્પલ આપું તમને કે મહેસાણામાં એક મીટિંગ થઈ લીડરોની કે આપણે છોકરી ભાગી જાય તો દોષ છોકરીનો જ ગણવાનો અને એ છોકરીની પ્રોપર્ટીનો વારસાનો રાજ ડૂબાડવાનો આજે પણ આટલી ખેંચ છે તો પણ હજુ દોષિત ગણવાનો દ્રષ્ટિકોણ છોકરીઓ પર કારણ કે કોણ છે ફક્ત પુરુષો જ છે બીજું અમે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં પણ લડી રહ્યા છે જે 33% અનામત અમલ કરવાનો કેટલી ટકા ઝીરો અમલ થાય છે હાઈકોર્ટને ઓર્ડર કરેલો છે બે મુદ્દા સ્પષ્ટ લખ્યા છે એમાં હાઈકોર્ટના જજમેન્ટમાં પુરુષો ઉભી કરેલી સમાજ વ્યવસ્થા પુરુષો માટે જ છે બીજું કોમેન્ટ લખી છે સરકારે મહિલાઓ ડાબા હાથે આપેલું જમના હાથે પાછળ નીતિ અપનાવી છે આ ચુકાદો
ડબલ બેન્ચનો બે વસ્તા આવ્યા છે, અમલ નથી કરી શકતા. એક યા બીજા કારણે ટલ્લે ચડ્યું છે, એટલે દીકરીઓ 33% અનામત પણ અમલ થતો નથી. બિલકુલ, થેન્ક યુ સો મચ અમૃતભાઈ, તમે અમારી સાથે જોડાયા. એટલા માટે કે અસમાનતા એ વાસ્તવિકતા છે, એને તમારે સ્વીકારવી તો પડશે. અને સ્વીકારીને ખાલી છૂટવાનો વારો નહીં આવે. તમે તમારી આસપાસ પણ નજર કરો કે જો છોકરી જન્મે છે તો બીજું બાળક, ત્રીજું બાળક એના માટે પ્રયત્નો ચાલતા રહે છે. પણ એકવાર છોકરો જન્મે એટલે જાણે બસ છોકરો જન્મ્યો એટલે બસ પેઢીનું બધું જ કલ્યાણ થઈ ગયું, એ રીતે વાત ભૂલી જતા હોય છે. પેઢીને આગળ વધારવાની પરંપરા આપણે ત્યાં એવું છે કે દીકરો હોય તો જ વધે. કેરળથી લઈને આદિવાસી વિસ્તારો કે જે તે સમયે સ્ત્રી પ્રધાન સમાજો રહ્યા છે, તો ત્યાં સ્ત્રીઓના કારણે પરંપરા અને કુળની વારસા આગળ ચાલતી હતી. તો ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ રહ્યું છે જળવાયેલું, અને એટલા જ માટે ઘણી બધી માનસિકતાઓમાંથી બહાર આવવું પડશે. સ્ત્રીને આગળ વધારવાનો મતલબ એ નથી હોતો કે કોઈ પુરુષને પાછળ લઈ જઈ રહ્યું છે. હજુ સ્ત્રી સહેજ ઉડતી થઈ છે તો પણ એના વિશે વાત કરવું એટલે જાણે પુરુષને હવે ડંખી રહ્યું છે કે ક્યાં આગળ વધી રહ્યું છે. એટલે એમણે જે વાત કરીને હાઈકોર્ટે જે કહ્યું હતું એ કે પુરુષ પ્રધાન સમાજ, સમાજોની મિટિંગ કે જ્યાં સ્ત્રીઓ હોતી જ નથી, જ્યાં સ્ત્રીઓ માટે નિર્ણય ઘડાતા હોય છે. સ્ટેજ પર બેઠેલા માણસો જોજો, જ્યારે સમાજની મિટિંગ હોય ને કોઈ પણ સમાજની મિટિંગ હોય, જો મંચ પર સ્ત્રી હાજર નથી તો એ મંચને સ્ત્રી પર વાત કરવાનો કોઈ અધિકાર નથી. અને એટલે જ આ બધા વિષયો પર આપણે બધા જ સજાગ થઈએ. પુરુષો થાય કે ન થાય, પણ બાપ તરીકે જે પુરુષો બેઠા છે એ લોકો સજાગ થાય, કેમ કે બાપ સમજી શકે છે સ્ત્રીને જેટલું દીકરીને, એટલું બીજું કોઈ નથી સમજી શકતું. એટલે તમારી અંદરના બાપને એ સવાલ કરો, પિતાને એ સવાલ કરો કે સ્ત્રી સાથે જે થઈ રહ્યું છે શું એ ખોટું નથી. સોશિયલ લીડરશિપ ગર્લ સાઈડના પેરેન્ટ્સમાં ટ્રાન્સફર કરો, એ ઉપાય છે. એક જે સોશિયલ લીડરશિપ છે, સમાજની વ્યવસ્થા બનાવવાના નિયમો બનાવવા, એ બધા ગર્લ સાઈડના પેરેન્ટ્સ મેજોરિટીમાં હોવા જોઈએ, તો જ સમજશે કે દીકરી માટે શું પ્રશ્નો છે. પણ મોટા કે અત્યારે ગર્લ, જેને ગર્લ્સ નથી એવા લોકો લીડરશિપમાં છે સમાજમાં, અને એ નક્કી કરે છે કે સ્ત્રીને શું કરવું છે, કેવી રીતે વર્તવું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.